પાટણ શહેરમાં જેઠ માસની પૂનમે વડસાવિત્રી પૂર્ણિમાના દિવસે પરણિતાઓ દ્વારા પતિના દીર્ઘાયુની કામના સાથે વડપૂજન કરી કથા શ્રવણ કરવામાં આવ્યું હતું. પૌરાણિક કથા અનુસાર સાવિત્રી દેવી પોતાના તપોબળથી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પરત લાવ્યા હતા, એટલે જ પરણિતાઓ પતિના દીર્ઘાયુ માટે પરંપરાગત રીતે વડસાવિત્રીના વ્રતનું પૂજન કરે છે. આ વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે તથા યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. ત્યારે પાટણ શહેરમાં અંબાજી મંદિરની બાજુમાં આવેલા ખંડોબા મહાદેવ, બગેશ્વર મહાદેવ સહિતના પ્રાચીન મંદિરોમાં વડસાવિત્રી વ્રતની ઉજવણી માટે પરણિતાઓ ઉમટી પડી હતી. મંદિર પરિસરમાં આવેલ વડલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પરણિતાઓને વિધિવત પૂજન કરાવવામાં આવ્યું હતું અને સનાતન હિન્દુ ધર્મની પરંપરા અનુસાર પરણિતાઓએ વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય તથા પારિવારિક જીવનની પ્રાર્થના કરી આદર્શ ભારતીય નારીના ચરિત્રને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જે પૂનમ જે વટ સાવિત્રી દિવસ છે, વ્રતનો મહિમા છે. વટ સાવિત્રીનો બ્રહ્મા સાવિત્રીનું લોકો વ્રત કરે, લક્ષ્મી નારાયણ શંકર પાર્વતી દરેક સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અખંડ આયુષ્યની પ્રાપ્તિ થાય, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે, બાળકોને વિદ્યા મળે, ઘરની અંદર લક્ષ્મીમાં વધારો થાય, એના માટે દરેક સ્ત્રીઓ આજે વ્રત કરતા હોય છે. આ વ્રતની પૂજા કરવાથી સારું ભગવાન લક્ષ્મીનારાયણનું ફળ પ્રાપ્ત થાય છે, બાળકોને વિદ્યામાં પ્રગતિ થાય છે, ધંધા રોજગારમાં સારી લક્ષ્મી મળે છે, સ્ત્રીઓને મંગળ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે, પરિવારનું કલ્યાણ થાય છે. આવું આજ અખંડ વ્રત સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આજે આ દિવસનો આટલો મોટો મહિમા છે.